હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ઘઉંના લોટની જ ક્રિસ્પી અને સોફ્ટ ફરસી પૂરી. આ પૂરી તમે દિવાળી સિવાય ગમે તે તહેવારમાં કે રેગ્યુલર નાસ્તામાં કે છોકરાઓને લંચ બોક્સ માટે બનાવી શકો છો અને આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જો આ રીતે તમે ક્યારેય ફરસી પૂરી ન બનાવી હોય તો તમે આ નાસ્તા માટે એકવાર જરૂરથી બનાવજો. તો એના માટે આપણે એક બાઉલમાં 1/2 કપ ઘઉંનો જાડો પીસેલો લોટ અને એમાં આપણે 2 કપ રોટલીનો લોટ ઉમેરી દઈશું. તો જે રેગ્યુલર વાપરીએ એ 1 ટીસ્પૂન અજમો લઈ અજમાને મસળી અને નાખી દઈશું. તમારે મરીને દરદરા પીસીને નાખવા હોય તો એ પણ નાખી શકો છો. હું લાલ મરચું વાપરી રહી છું એટલે નથી નાખી રહી. 2 ટેબલસ્પૂન કસૂરી મેથી આ રીતે મસળી અને નાખી દઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું કે પછી સ્વાદ પ્રમાણે, તમારે વધારે તીખી બનાવી હોય તો વધારે પણ નાખી શકો છો. 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન ચાટ મસાલો. તો આનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે. તો બસ આ સિમ્પલ મસાલો થઈ ગયો, મિક્સ કરીશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. તો મીઠામાં તમે 1/2 સંચળ અને 1/2 મીઠું એ રીતે પણ નાખી શકો છો. તો પૂરીનો ટેસ્ટ એકદમ સારો આવે છે. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. અને હવે આપણે ઘી અને તેલનું મોણ મિક્સ કરીશું. તો મેં અહીંયા 2 ટીસ્પૂન ઘી નાખ્યું છે અને એમાં 4 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તો ઘી અને તેલનું મોણ મિક્સ કરીશું તો પૂરી છે એકદમ ખસ્તા બનશે. તો નાની ચમચી લઈ મેં 2 ચમચી ઘી લીધું અને 4 ચમચી જેટલું તેલ લીધું. આ રીતે મિક્સ કરીશું, એકદમ મસળીને સારી રીતે લોટને મોણ આપી દઈશું. તમને જો જરૂર લાગે કે મોણ ઓછું થયું છે તો તેલનું મોણ થોડું વધારે પણ નાખી શકો છો. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખીશું. અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લઈશું. તો રોટલીના લોટ પૂરીના લોટ કરતાં પણ થોડો આપણે કઠણ લોટ રાખીશું એટલે લોટને આપણે સાઈડમાં થોડી વાર મૂકીશું એટલે એ વધારે સોફ્ટ ન થઈ જાય એટલા માટે થોડો કઠણ જ લોટ રાખવાનો. તો આ રીતે મસળી અને મેં લોટ બાંધી લીધો છે. તમે જોઈ શકો છો કઠણ છે આવો લોટ. હવે આપણે લોટને આ રીતે થોડો મસળી ઢાંકી અને 1/2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. 1/2 કલાક થઈ જાય એટલે લોટ સારી રીતે કુણવાઈ ગયો છે. આપણે લોટને થોડો મસળી લઈશું અને પૂરી એકદમ ખસ્તા બને એટલા માટે આપણે થોડું તેલ લઈ લેશું હાથમાં 1 ટીસ્પૂન જેટલું અને આપણે લોટને એકદમ સારી રીતે મસળી લઈશું. તો 2 ભાગ કરીને તમે મસળો તો એકદમ સારી રીતે લોટ છે એ મસળાઈ જશે. લોટ એકવાર મસળાઈ જાય એટલે આપણે એમાંથી લુવા બનાવી લઈશું. તો લોટનો 1 ભાગ લઈ હું હજી થોડો લોટને મસળી લઈશ. મસળી અને આપણે એનો રોલ બનાવી લઈશું અને પછી આપણે એક સરખા લુવા કાપી લઈશું એના. તો આ રીતે 4 રોલ થશે. જેટલું પાતળો થાય એટલો રોલ આ રીતે વણી લેવાનો. અને હવે આપણે એને નાઇફના મદદથી આ રીતે કાપી લઈશું. તો નાના નાના લુવા બનાવીશું. નાની મોટી પૂરી તમારે કેવી બનાવી છે એ રીતે આવા લુવા કાપી લેવાના અને આપણે એમાંથી લુવાને છૂટા પાડી અને આપણે 1 લુવું લઈ લેશું અને આ રીતે લુવાને દબાવી દઈશું અને આપણે એની પાતળી પૂરી વણી લઈશું, નાની અને પાતળી પૂરી. તો આ પૂરીને બહુ જાડી રાખવાની જરૂર નથી તો પણ આ એકદમ સોફ્ટ થશે. અને આપણે નાઇફના મદદથી એને આ રીતે કાપવા આપી દઈશું એટલે પૂરી છે એ ફૂલે નહીં. એ જ રીતે બીજી બધી પૂરીને પણ આ રીતે લુવા બનાવી અને વણી લઈશું. અને આ પૂરી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. રેગ્યુલરની ફરસી પૂરી કરતાં પણ ઘઉંના લોટની પૂરી છે એ ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો જો તમે હંમેશા મેંદાની જ ફરસી પૂરી બનાવતા હોય તો આ રીતે ક્યારેક ઘઉંના લોટની પણ ફરસી પૂરી બનાવજો. તો નાની નાની પૂરી ખાવામાં અને દેખાવે બે રીતે સારી લાગે છે એટલે હું નાની નાની બનાવી રહી છું અને પાતળી વણવાની અને પછી આ રીતે ફોકથી કે નાઇફના મદદથી કાપા પાડી લેવાના.
આ રીતે બધી પૂરી આપણે વણી લઈશું અને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે જેટલી પૂરી એકસાથે એકવાર આવે એટલી નાખીશું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ કરી દઈશું અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો રાખી બે સાઈડથી ક્રિસ્પી થાય પૂરી ત્યાં સુધી આપણે એને તળીશું. તો પૂરી તળાઈ જશે એટલે હલકો ગોલ્ડન કલર બે સાઈડ આવી જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે પૂરી. તો આ રીતે બે સાઈડથી ફેરવી અને પૂરી મેં તળી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી પૂરી તળાઈ ગઈ છે. કિચન પેપર પર કાઢી ઠંડી કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણી પૂરી બે સાઈડથી એકદમ પરફેક્ટ તળાણી છે. તો આ રીતે બીજી બધી પૂરીને પણ મેં તળી લીધી છે અને એકદમ ક્રિસ્પી બની. ચા સાથે આ પૂરી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જો તમે ક્યારેય આ રીતે ઘઉંના લોટની ફરસી પૂરી ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો દિવાળી પર નાસ્તામાં કે રેગ્યુલર રૂટીનમાં નાસ્તા માટે કે છોકરાઓના લંચ બોક્સ માટે તમે આ ઘઉંના લોટની ટેસ્ટી ફરસી પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.